बात करें सूरत नी, सूरत में शाक भाजी नु वितरण बंद करवानो निर्णय लेवामां आव्यो छे। कारण के आज थी सूरत में शाक भाजी नु वितरण बंद करवामां आव्यो छे। अमदावादनी बाद हवे जे कोई शहर छे कि जेमां कोरोना संक्रमितों की संख्या सौथी वधारे छे ते सूरत छे, अने तेना ज कारणे आ निर्णय लेवामां आव्यो छे कि शाकभाजी नु वितरण आज थी बंद करवानुं छे। सूरत में आज थी शाकभाजी नु वितरण बंद रहेशे। प्रतिबंध होवा छतां शाकभाजी वेचता हता एसएमसी માં જે રીતે વસ્તુ એ છે કે આજથી સુરતમાં શાકભાજીનું વિતરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7000 થી પણ વધુ કેસ એક્ટિવ છે અને સૌથી વધારે કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા છે। અમદાવાદમાં સૌથી વધુ 5000 થી પણ વધુ કેસ એક્ટિવ છે અને અમદાવાદ બાદ જે કોઈ વિસ્તાર છે, જે શહેર છે તે સુરત છે, અને સુરત બાદ વડોદરામાં પણ સૌથી વધુ कोरोना संक्रमितों की संख्या दिवसे ने दिवसे वधी रही छे। अने तेनाज कारणे कोरोना पर अंकुश मेळवा माटे आ शाकभाजी नुं वितरण बंद करवानो निर्णय लीधो छे एसएमसी ए। कारण के शाकभाजी ना जे विक्रेताओ छे तेना पण टेस्टिंग करवामां आवशे कि ते लोकोने कोरोना छे के नहीं, अने त्यार बाद आ जे निर्णय छे ते लेवामां आवे छे। सूरत में आज थी शाकभाजी नुं वितरण बंद करवानो एसएमसी ए निर्णय लीधो छे। आप जोई शको छो कि जे रीते दृश्यों में के अमदावाद बाद सूरत में पण हवे शाकभाजी नुं वेचाण बंद रहेशे। એમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે એપીએમસી 7 દિવસ બંધ રહેશે, સાથે સાથે છૂટક શાકભાજીનું વેચાણ પણ બંધ રહેશે। પરંતુ જે આ નિયમનું પાલન નથી કરી રહ્યા તેની સામે સખ્તાઈથી કાર્યવાહી કરી રહ્યા છે। સુરતનો અજરા અમર ચોક વિસ્તાર જે છે કે ત્યાં એક શાકભાજીનું વેચાણ થતું જોવા મળી રહ્યું હતું, અને આજે શાકભાજી વેચાણ કરી રહ્યા હતા તેનો સમગ્ર માલ જે છે એ કબજે લેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં આવી પહોંચી છે અને જે શાકભાજીનું વેચાણ થઈ રહ્યું હતું તે સમગ્ર માલ કબજે લેવામાં આવી રહ્યો છે। કારણ કે કોરોનાને ચેપ વધતો અટકાવવા માટેની આ કામગીરી છે, અને એટલા માટે અહીં જે સુરત મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા જોઈ શકો છો કે પાલિકાના વાહનમાં જે ટીમ આવી છે, આ ટીમ જે શાકભાજીનું વેચાણ કરી રહ્યા હતા, ફેરિયા હતા, તેમનો માલ જે છે, શાકભાજી જે છે એ કબજે લઈ રહ્યા છે। કારણ કે 7 દિવસ સુધી શાકભાજીનું વેચાણ બંધ રાખવાનું હતું। આવી પરિસ્થિતિમાં સુરત શહેરમાં જે કોરોના પોઝિટિવ કેસ છે એમાં સુરત શહેરનો બીજા નંબર આવી રહ્યો છે સમગ્ર રાજ્યમાં। પરિસ્થિતિ વધુ નહીં મળશે એટલા માટે પાલિકાની ટીમ આ કામગીરી કરી રહી છે। સાહેબ, જણાવો કે શાકભાજીનો માલ કબજે લેવામાં આવ્યો છે, કયા પ્રકારની કામગીરી રાંદેરઝોનમાં થઈ રહી છે? આ લોકોને ગઈકાલે વોર્નિંગ આપવામાં આવેલી હોવા છતાં આ લોકો જો આ રીતનું વેચાણ કરે છે એટલે અમારે આ કામગીરી કરવી પડે એવું છે। કયા કયા વિસ્તારમાં આપ જઈ રહ્યા છો? અજરામર ચોક, પતંજલિ સ્ટોર પાસે છે, પછી ગેલ ટાવર પાસે, અમારે ગૌરવ પટ પરથી, ઉગડ રોડ પરથી, આ બધી આ જગ્યાથી ઉપાડીને લાવ્યા છે એકમાંથી। ચોક્કસ, સુરત મહાનગરપાલિકાની ટીમ આ કામગીરી કરી રહી છે। કારણ કે સરકાર દ્વારા જે પ્રમાણે પરિપત્ર આપવામાં આવ્યો છે 7 દિવસ સુધી એપીએમસી બંધ રાખવાની છે, અને આવી પરિસ્થિતિમાં જો શાક માર્કેટ ચાલુ રહે તો કોરોનાના પોઝિટિવ કેસ વધે તેવી શક્યતાઓ છે। કારણ કે શાક માર્કેટના વિક્રેતાઓમાં, શાક માર્કેટના વેપારીઓમાં કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, અને આ લોકલ ટ્રાન્સમિશનના કેસ વધુ નહીં મળશે એની તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે। સમગ્ર શહેરમાં જે શાક વિક્રેતાઓ છે પ્રતિબંધ હોવા છતાં શાકનું વેચાણ કરતા નજરે પડશે તો તેમનો સમગ્ર માલ જે છે એ કબજે લેવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતમાં આજથી શાકભાજી જે વેચતા હશે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કારણ કે જે રીતે સુરતમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે અને તેને લઈને એસએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। રાંદેર ચોક વિસ્તારમાં શાકભાજીને કબજે કરવામાં આવ્યું છે। અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કડક અમલ બનવા જઈ રહ્યો છે। કારણ કે અમદાવાદ બાદ હવે સુરતમાં પણ સંખ્યા વધારે છે કોરોના સંક્રમિતોની, અને તેના જ કારણે આ નિર્ણય એસએમસીએ એ લીધો છે। કારણ કે શાકભાજી વેચતા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવશે, કે જે રીતે શાકભાજી પર આજથી પ્રતિબંધ છે, સુરતમાં શાકભાજીઓના વિક્રેતાઓ છે તે લોકોને પણ જણાવવામાં આવ્યું છે અને શાકભાજી વેચવામાં નહીં આવે સુરતમાં।